હેલો મિત્રો, તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ. યુવા એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો નવા છે એને ખાસ રિક્વેસ્ટ, સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો, બરાબર. તો આજની 4/11/2018ના કરંટ અફેર ન્યૂઝ આપણે ચાલુ કરીએ, બરાબર. પ્રથમ છે વર્ગ 4ના કર્મચારીઓને રૂપિયા 3500નું બોનસ અપાશે, બરાબર. DYCM નીતિન પટેલ દ્વારા જાહેરાત કરાઈ છે. નેક્સ્ટ છે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ. મેં તમને કાલે કીધેલું કે અનંત દવે નથી પણ બીજા બનશે, અકીલ કુરેશી બનશે, બરાબર. તો ફાઇનલી જાહેરાત થઈ ગઈ છે, ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અકીલ કુરેશી બનશે, બરાબર. અકીલ કુરેશી ખાસ નામ એડ કરી લેજો. નેક્સ્ટ છે કેન્દ્ર સરકારે કોલ ઇન્ડિયાનો 3.80% હિસ્સો સેલ કરી દીધો, બરાબર. અને કેટલામાં? 5300 કરોડની અંદર. BYCM 2018-19માં ડિસઇન્વેસ્ટમેન્ટથી કેન્દ્ર સરકાર 80,000 કરોડ રૂપિયા ઊભા કરવા માગે છે, બરાબર. 80,000 કરોડ રૂપિયા PSU જે પબ્લિક સેક્ટરની કંપની છે સરકારની, એમાંથી હિસ્સો સેલ કરી અને 80,000 કરોડ રૂપિયાનો એમનો ટાર્ગેટ છે 2018-19નો. એમાંથી 3.18% હિસ્સો કોલ ઇન્ડિયાનો એમણે સેલ કરી નાખ્યો. નેક્સ્ટ છે રાજ્યના દરેક પરિવારને વીજળીનું કનેક્શન આપનાર રાજ્યોમાં બિહાર. બિહાર કેટલામું રાજ્ય બન્યું? તો 8મું રાજ્ય બન્યું. દરેક પરિવારને વીજળી કનેક્શન એમણે પૂરું પાડી દીધું છે. ને આ પહેલાંના કેટલા રાજ્યો છે? તો 8મું રાજ્ય બિહાર બન્યું. તો એ પહેલાં રાજ્ય છે મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને ગોવા, બરાબર. ટોટલ 8 રાજ્યોમાં ઘરે ઘરે વીજળી પહોંચી છે. બાકી હજી બીજા બધા રાજ્યોની અંદર કામ ચાલુ છે. નેક્સ્ટ છે અટલ પેન્શન યોજનામાં જોડાનારાઓની સંખ્યા કેટલી થઈ? 1.24 કરોડ થઈ ગઈ, બરાબર. અટલ પેન્શન યોજનાની અંદર પ્રતિમાસ પ્રીમિયમ કેટલું હોય છે? 42 થી 210, બરાબર. અને વયમર્યાદા હોય છે 18 થી 40 વર્ષ. અને પેન્શન કેટલું પ્રાપ્ત થાય? તો જે રીતની તમારી ઉંમર હોય અને જેટલું તમારું પ્રીમિયમ હોય એ પ્રમાણે પેન્શન પ્રાપ્ત થાય, 1000 થી 5000 સુધીનું પ્રતિમાસ, બરાબર. નેક્સ્ટ છે ભારત અને જાપાન વચ્ચે પશ્ચિમ બંગાળના દુર્ગા પંપ સ્ટોરેજ માટે, બરાબર, દુર્ગા પંપ સ્ટોરેજ માટે એક કરાર થયા છે, જેમાં 1870 કરોડની લોન આપશે, બરાબર, જાપાન ભારતને. નેક્સ્ટ છે ચીન દ્વારા જમીન પર સીધું ઉધવાકર ઉતરનાર રોકેટનું સફળ પરીક્ષણ કરાયું. મીન્સ કે SpaceX Falcon 9 જે રોકેટ છે એ ટાઈપનું, મીન્સ કે પાછું રીયુઝેબલ, ફરીવાર યુઝ કરી શકાય એ ટાઈપનું રોકેટ, કે એકવાર ઉપગ્રહ લોન્ચ કરી અને પાછું જ્યારે આવે ત્યારે સપાટ જમીન પર લેન્ડિંગ કરી શકે રિટર્ન. તો એ રીતનું રોકેટ વિકસાવ્યું છે એમણે, જે SpaceX દ્વારા યુઝ કરાય છે. એક્ઝામ્પલ તરીકે તમને કહું છું કે SpaceX કંપની જે રીતે Falcon 9 રોકેટનો યુઝ કરે છે ફરીવાર રીયુઝેબલ તરીકે, તો એ ટાઈપનું રોકેટ ચાઇનાએ વિકસાવ્યું છે, બરાબર, એનું સફળ પરીક્ષણ કર્યું. નેક્સ્ટ છે રોહિંગ્યા શરણાર્થીઓની સ્વદેશ પરત મુદ્દે બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચે સંધિ થઈ, બરાબર. બાંગ્લાદેશની અંદર રોહિંગ્યા મુસલમાનો જે શરણાર્થીઓ તરીકે આવેલા હતા એમને મ્યાનમાર પાછા મોકલવા માટે મ્યાનમાર સાથે સંધિ થઈ ગઈ, બરાબર. નેક્સ્ટ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ બોટસ્વાનાની મુલાકાતે છે, બરાબર. 3 દેશોની મુલાકાતે છે આફ્રિકાના. એમાંથી બોટસ્વાના આફ્રિકા ખંડનું એક દેશ છે, એનો રાજધાની છે ગેબરૂન, બરાબર. બોટસ્વાના દેશની રાજધાની છે ગેબરૂન અને એનું ચલણ છે બોટસ્વાના પુલા, બરાબર, બોટસ્વાના પુલા. તો એની મુલાકાત દરમિયાન બોટસ્વાના દેશે ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું સભ્યપદ સ્વીકાર્યું, બરાબર. તો આ પણ ખાસ યાદ રાખજો, હમણાં જાપાને પણ સ્વીકાર્યું હતું, 71મું સભ્યપદ બન્યું હતું.
સભ્ય બન્યું હતું બરાબર, અને 48મો દેશ એટલે સિગ્નેચર એમણે 48મી કરી હતી બરાબર સિગ્નેચર. નેક્સ્ટ છે બ્રિટન સરકાર દ્વારા વિશ્વ યુદ્ધમાં તેમના તરફથી લડનારા ભારતીય સૈનિકો માટે એક ભંડોળ ઊભું કરાય છે તથા આ ભંડોળનો ઉપયોગ શું કરે છે કે આર્થિક લાભ અપાશે અને પેન્શન પણ અપાશે બરાબર, જે સૈનિકોએ લાભ લીધો હતો વિશ્વયુદ્ધ દરમિયાન જે લોકો લડ્યા હતા બ્રિટન સરકાર તરફથી બરાબર. આપણને પૂછ્યા વગર ડાયરેક્ટ જોઈન્ટ કરી દીધા હતા વિશ્વયુદ્ધની અંદર કે ઇન્ડિયા અમારા તરફથી છે એમ કરીને. 90,000 સૈનિકોએ ભાગ લીધો હતો, કેટલા 90,000 સૈનિકોને જોઈન્ટ કરી દીધા હતા બ્રિટન સરકારે અંગ્રેજોએ. તો આયુષ મંત્રાલય નેક્સ્ટ છે, આયુષ મંત્રાલય દ્વારા આ વર્ષે 5 નવેમ્બરને આયુર્વેદ દિવસ તરીકે ઉજવાશે. આયુર્વેદ દિવસ મીન્સ આયુર્વેદ દિવસ નક્કી કરાયું હતું ગયા વર્ષે ધનતેરસના દિવસે ઉજવવો એમ બરાબર, ધનતેરસના દિવસે આયુર્વેદ દિવસ ઉજવવાનો. તો આ વર્ષે ધનતેરસ ક્યારે આવે છે? 5 નવેમ્બરે. દર વર્ષે ધનતેરસે આયુર્વેદ દિવસ ઉજવાશે. શોર્ટ ટ્રીક યાદ રાખજો, ધનતેરસ જે તારીખે છે એ જ દિવસે આયુર્વેદ દિવસ ઉજવાશે બરાબર. તો આ વર્ષે 5 નવેમ્બરે આયુર્વેદ દિવસ ઉજવાશે આયુષ મંત્રાલય દ્વારા. નેક્સ્ટ છે એસસીઓના સભ્ય દેશો અને ભારત વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસ એક થશે દિલ્હીની અંદર 21-24 ફેબ્રુઆરી દરમિયાન બરાબર. અને એસસીઓના કેટલા દેશ સભ્ય દેશો છે? 8, અને 8ના નામ છે ભારત, પાકિસ્તાન, કઝાકસ્તાન, ચીન, રશિયા, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. આ 8 દેશોની એક સંયુક્ત કવાયત યોજાશે. એક સંયુક્ત કવાયત એસસીઓની પીસ યુદ્ધ અભ્યાસ રશિયાની અંદર એક ઓલરેડી આયોજન થઈ ચૂક્યું છે. જેમ કે એસસીઓની મિટિંગ જ્યારે થઈ હતી ચાઇનાની અંદર, મિટિંગ પછી મિટિંગની અંદર આ નિર્ણય લેવાયો હતો કે એસસીઓનું એક સંયુક્ત અભ્યાસ થાય એસસીઓ દેશોનો, સંગઠન દેશોનો બરાબર. તો એક યુદ્ધ અભ્યાસ એસસીઓ પીસ તરીકે જે ઓળખાય છે એ રશિયાની અંદર યોજાઈ ગયો છે ઓલરેડી બરાબર. આ બીજો લશ્કરી કવાયત એક અભ્યાસ થશે દિલ્હીની અંદર ભારતમાં બરાબર. અને એમાં પણ 8-8 દેશો ભાગ લે છે, પાકિસ્તાન પણ ભાગ લે છે. તો આ ખાસ યાદ રાખજો ફેબ્રુઆરી મહિનામાં બરાબર. નેક્સ્ટ છે એ આર રહેમાનના જીવન પર લખાયેલી બુકનું નામ છે નોટ્સ ઓફ અ ડ્રીમ બરાબર. તો આ બુક લોન્ચ કરાઈ છે કાલે. નેક્સ્ટ છે નમો ઈ ટેબ આ વર્ષે કેટલા વિદ્યાર્થીઓને અપાશે? 3 લાખ વિદ્યાર્થીઓને બરાબર. જે 1,000 રૂપિયામાં પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા કોલેજના સ્ટુડન્ટ હોય છે એમને આ નમો ઈ ટેબ આપવામાં આવે છે બરાબર. તો આ વર્ષે પણ અપાશે. અને કેટલા સ્ટુડન્ટને? તો 3 લાખ સ્ટુડન્ટને બરાબર. નેક્સ્ટ છે સેફ અંડર 15 સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન દ્વારા અંડર 15 ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. એની અંદર બાંગ્લાદેશની જીત થઈ છે બરાબર. અંડર 15 એટલે 15 વર્ષથી નાના બાળકો માટે ફૂટબોલની ટુર્નામેન્ટ જે આયોજન થયું હતું એમાં બાંગ્લાદેશની જીત થઈ. અને કોને હરાવ્યું એણે? પાકિસ્તાનને બરાબર. તો બાંગ્લાદેશને ગોલ્ડ મેડલ, પાકિસ્તાનને સિલ્વર મેડલ અને ભારતને પ્રાપ્ત થયો છે બ્રોન્ઝ મેડલ બરાબર. તો આ પણ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ છે પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલને દુનિયાની સૌથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલ બનાવે છે. આવું કોણે જાહેરાત કરી? નીતિશ પટેલે બરાબર. નીતિશ પટેલ બિહારના મુખ્યમંત્રી છે. અને આ બેડની સંખ્યા છે 5,462 બરાબર, 5,000 ઉપર છે. હાલમાં 1700-1750 આસપાસ બેડની સંખ્યા છે પટના મેડિકલ કોલેજની અંદર. તો આ વધારીને 5,462 બેડની કરાશે બરાબર. નેક્સ્ટ છે ધ વર્લ્ડ બેનિપ ઇઝ ફિટ બરાબર. ધ વર્લ્ડ બેનિપ ઇઝ ફિટ આ કોની બુક છે? કોના જીવન પર લખાયેલી? તો પુલેલા ગોપીચંદના જીવન પર બરાબર. આ પણ હમણાં જ લોન્ચ થઈ છે. અને પુલેલા ગોપીચંદ બેડમિન્ટન રમત સાથે સંકળાયેલા છે અને હાલમાં કોચ તરીકે સૌથી કહેવાય ને પ્રખ્યાત કોચ તરીકે ફરજ બજાવી રહ્યા છે પુલેલા ગોપીચંદ. તો એમના જીવન પર લખાયેલી આ બુક છે. નેક્સ્ટ છે ફ્રી ટ્રેડ એન્ડ પ્રોપર્ટી આ બુકનું
અરવિંદ પંગરિયા, બરાબર. અરવિંદ પંગરિયા જે નીતિ આયોગના ઉપાધ્યક્ષ હતા, હાલમાં રિટાયર થઈ ગયા છે. અત્યારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ એમની બુક છે અરવિંદ પંગરિયાની, બરાબર. ફ્રી ટ્રેડ એન્ડ પ્રોસ્પેરિટી, ફ્રી ટ્રેડ એન્ડ પ્રોસ્પેરિટી એમની પણ હમણાં જ બુક લોન્ચ થઈ છે. નેક્સ્ટ છે વાલ્કા વાવાઝોડું. કઈ જગ્યાએ આવ્યું? હવાઈ ટાપુ પર. હવાઈ ટાપુ પર વાલ્કા વાવાઝોડું આવ્યું. હવાઈ ટાપુ ક્યાં આવે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. હવાઈ ટાપુ અને હવાઈ ટાપુ પર આધિપત્ય કોનું છે, મીન્સ કે કયા દેશનું આધિપત્ય છે હવાઈ ટાપુ પર, એ પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે, બરાબર. વાલ્કા નામનું વાવાઝોડું આવ્યું છે, વાલ્કા. ખાસ નામ યાદ રાખજો, વાલ્કા, બરાબર. નેક્સ્ટ છે યોગી આદિત્યનાથના, યોગી આદિત્યનાથ દ્વારા અયોધ્યામાં ભગવાન રામની 151 મીટર ઊંચી મૂર્તિનું નિર્માણ કરાય છે. ભગવાન રામની 151 મીટર, આ ખાસ યાદ રાખજો, 151 મીટર, બરાબર. એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે. સરદારની મૂર્તિ કેટલી છે? 182 મીટર, બરાબર. તો આ ભગવાન રામની 151 મીટરની મૂર્તિ બનાવે છે. 151 મીટર એટલે ઘણી મોટી થાય, બરાબર. તો એ પણ ખાસ ધ્યાનમાં લેજો. તો આ હતા આજના કરંટ અફેર ન્યૂઝ. જે મિત્રો નવા છે ને, ખાસ રિક્વેસ્ટ, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, બરાબર. જય હિન્દ, જય ભારત.